આ એક પ્રસંગ કદાચ એવો ઉજવવા જઈ રહ્યો છે, આ બધા જ અમારાથી કદાચ વડીલ જ છો, એટલે અમે તો દીકરા સમાન છીએ. વર્ષ, દુનિયા, અનુભવ બધું જ અમારા કરતા કદાચ વધારે બધું છે. પણ આ પ્રસંગ આજે ડોક્ટર કેજી મહેતા સાહેબના જન્મદિવસનો છે, બરાબર છે, પરંતુ આપણે નિમિત્ત બનીએ એના કરતા કદાચ શબ્દ એવો વાપરવો જોઈએ કે આ પ્રસંગ આજે આપણા આપણો છે એ માની ઉજવવા આજે એકઠા થયા છીએ. ત્યારે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. રસમ નહીની જુદી, રિવાજ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા. શબ્દની આરાધના સાથે આ કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકીએ છીએ. પ્રાર્થના ગીત માટે હું પ્રીતિબેને વિનંતી કરું. નમસ્કાર. આપણે ઓમ ના ઉચ્ચારણ થી આ કાર્યક્રમ ની શરૂઆત કરીશું. શ્રી કાંતિભાઈ, પરિવારજનો,
સૌ ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનો, શ્રી કાંતિભાઈને જેટલું અભિનંદન આપીએ અને જેટલી શુભેચ્છાઓ પાઠવીએ એટલી ઓછી છે. આજે હું આ લખી લેવા માટે લાવ્યો, એનું કારણ પ્રીતિ છે. અને આમંત્રણ હોવો એનો સોંપેલો કે કંઈ ઘણો શુભેચ્છકો છે એટલે ટૂંકું બોલજો. અમે કઈ ટૂંકું બોલવું હોય તો ટોપકાવી દેવું પડે, પછી અમારું ઠેકાણું નહીં. એક વર્ષ સમારંભમાં હું સંગીત સંધ્યા માઈક પકડાઈ લીધું. મેં એમ કહ્યું કે આતંકવાદીના હાથમાં મશીન ગન આપવી એ જેટલું ખતરનાક છે એનાથી વધારે ખતરનાક રિટાયર્ડ શિક્ષકના હાથમાં માઈક આપો અને જોખમ શ્રોતાઓનું. એટલે એને થોડું ધ્યાનમાં રાખી અને મને લાગ્યું કે ટોપકા હોય એવું સારું. આ શ્રી ગાંધીભાઈ છે શું, છે શું, એને મટીરિયલ શું છે અને કોણ છે? તો આમ તો ઘણું છે પણ પ્રતિનિધિ રૂપે કહું છું કે 3-in-1 છે. 3-in-1 અને એનું રસાયણ થઈ ગયું છે, પાછું અલગ અલગ કેમિકલ. ધરતી જીવન અને જગતનો માણસ છે. હવે 3 એટલે પહેલું ખેડૂત, ખેડૂત છે. હવે ખેડવાની આ ક્રિયા એવી છે કે બહુ વ્યાપક અને મૂળભૂત છે. ખેડવું એટલે મૂળિયા અને ઘેરાવો અને ઊંચાઈ. ખેડૂત એટલે ખડતલ, મહેનત, એની સાથે દર્શન અને સર્જન, આ બધાનો મેળ. ખેડનારા પણ જુદા જુદા પણ છેવટે એકના એક હોય. ધરતી ખેડનારા, સાગરને ખેડનારા, આકાશને ખેડનારા અને અંતરિક્ષને ખેડનારા. અત્યારે અંતરિક્ષને ખેડી રહ્યો છે માણસ, પણ અંતરિક્ષનો અર્થ શું છે? અંતરિક્ષ ભાઈ આપણે કહ્યું ને, જેમ હા સ્પોર્ટની થિયરી કહીએ આપણે શબ્દની, અંતરિક્ષ. અંતરિક્ષ એટલે જુઓ, અંતરિક્ષ એક મિત્રો જે આપણો રસ હોય અથવા જોતા હોય તો એક 3 મિનિટ અને 1 સેકન્ડનો વિડીયો છે, કોસ્મિક આઈ, 3 મિનિટ 1 સેકન્ડ. એમાં બહારનું વિશ્વ બ્રહ્માંડ અને અંદરનું બ્રહ્માંડ એ બતાવી દે છે. તો આ અંતરિક્ષ એ મળી જાય છે. અંતરિક્ષ અંતર ને ભીતર ને ખેડનારા. અને પાછા પુરાવા જાઓ, આ પુરાવા વગર આરોપ નથી મૂકતો. વાવનાર, ઉગાડનાર અને નિંદામણ કરનાર, એટલે વાયરસ સાફ કરે છે ને, વાયરસ દૂર કરનાર. વહીવટ, વહીવટનો માણસ, માણસ તો એટલે નથી બધા પણ સંભાળ્યો અમને. તો વહીવટ એટલે સંચાલન, વ્યવસ્થાપન એટલે જાળવણી. અને જાળવણી કોની? કે વ્યક્તિ, સંસ્થા અને વ્યવસ્થા, ઇન્ડિવિજ્યુઅલ, ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ સિસ્ટમ્સ. દુનિયાદારી અને વ્યવહાર કુશળતા, સમાજને ખેડનારા. અને ત્રીજા કવિ એટલે લાગણી, સર્જન, સંવેદનાના સાગરને ખેડનારા. એ પણ એક મોટો સાગર, અને સાગરને ખેડનારા, લાગણીઓને ખેડનારા. આ જુદા જુદા સ્વરૂપોમાં, પોશાકોમાં વિચરે, વિહરે, દેખાય, પણ જીવતો એનો એ જ, વાઘા જુદા. અંત તો હેમનું હેમ હોય. અને એમાં પણ એમને કેટલાક માણસો પર જીવન અને જગત એ ખૂબ ઉદાર હોય છે. અને એમને એમને મળી એક કસક આથી 10 વર્ષ પહેલા, કસક. અને કસક દેખાય છે, કસક એક દર્દ છે, મીઠી આદોની, રસભરી ગઈકાલની, અને એ એમની નિજી સંપત્તિ છે. પણ કસક એટલે દર્દ પણ અને દવા પણ, ભૂતકાળ અને ભવિષ્ય પણ. એક કવિએ કહ્યું છે, કસક મીઠી યાદો કી, કસક મંજિલ પાને કી, કલ આજ ઓર કલ, બસ એ કસક કાફી હૈ. આ કસક એ આપણી સંપત્તિ છે અને એથી આ
વહીવટ કૃષિ અમે અમદાવાદ ખ્યાલ રહી શકો બધી વાત થઈ જવો છે કે અમારી વચ્ચે વિવનેસ બનતા એવા ત્રણ મજબૂત કારણો છે એમનું ગ્રેજ્યુએશન વર્ષ 1957 અને મારું પણ એ છે 1957 ગ્રેજ્યુએશન વર્ષ એક અને આજે મેં કસકની વાત કરી એ કસક પણ એક જ વર્ષમાં અમે બંનેને મળેલી છે સહચરી વિદાયજી અને ત્રીજું કૃષક કૃષ શર્મા છે તો એ કૃષક છે અને હું કૃષ્ણ છું એટલે અમારી પહેલી મુલાકાતમાં જ મિત્રતા થઈ ગઈ એ થોડાક થોડાક વિવર્તો રહેલા શિક્ષક થોડી મજા કરવા એ હોય એટલે કોઈક વાર મજા કરું તો મને લાગે કે પાછું કઈ વાગ્યું તો નહીં હોય ને તો સૌને મળે ખૂબ આનંદ થયો ખૂબ ખૂબ ધન્યવાદ તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મેં કહ્યું હમણાં એમ કે 100 વર્ષનું સ્ટેન્ડર્ડ તો જૂનું હતું અત્યારે 125નું છે એટલે મિનિમમ એમાં લખેલું છે કે હમણાં શાસ્ત્રી સાહેબે જે રીતે કીધું ને કે કૃષક અને કૃષ્ણ એમણે એમના કદાચ અચ્છા એ પહેલા એક આપણે બધાને ખ્યાલ હશે છતાં મને જે ગર્વ થાય છે જે બાબતને લઈને એ બાબત ઉપર હું એક ફોકસ કરવા માંગુ છું કે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ આપણે અમદાવાદમાં ઉજવાઈ રહ્યો છે એટલે એક હંમેશા એવું કહેવાય છે કે જયારે તમને કોઈ મહાન વ્યક્તિ એટલે આપણે જો પરંપરાની ભાષામાં વાત કરીએ તો ગુરુ મળી જાય તો એ ગુરુ એટલા માટે મહત્વના છે કે ઈશ્વરને આપણને દેખાડતા હોય છે ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તા માટે ગુરુ બધા જીવિત બનતા હોય છે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાય છે લાખો એમના અનુયાયીઓ એમના હરિભક્તો છે ત્યાં આવી રહ્યા છે એમનો લાભ લઈ રહ્યા છે પણ સાહેબની જે પ્રતિભા છે એમના વિષયનું મારી જાણમાં જે આવેલું છે એ મુજબ કે ત્રણ એવી વ્યક્તિને મળેલા છે એટલે કહી શકાય કે ત્રણ તીર્થ સ્થાનોનો સંગમ એટલે ડોક્ટર કેજી મહેતા એ ત્રણ ક્યાં સાહેબ જો ભૂલતો ન હોવ તો હાલ મહન સ્વામી પ્રમુખ સ્વામી બાપ સંસ્થાના વડા 1957 આપે જે ઉલ્લેખ કર્યો શાસ્ત્રી સાહેબ 1957માં એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં કોલેજમાં આપ અને મહંસર સાથે હતા એટલે સૌ પ્રથમ પગથિયું આ કે મહંત સ્વામીના સહાધ્યાયી એવા આપણે અત્યારે આપણી સામે બેઠા છે બીજી વાર એ કે મહંત સ્વામીના ગુરુ એટલે પ્રમુખ સ્વામી અને પ્રમુખ સ્વામીના ગુરુ એટલે યોગીજી મહારાજ ગોંડલ એ યોગીજી મહારાજ સાથે મંદિરના ગર્ભગૃહમાં બેસી અને મહેતા સાહેબને પૂજા કરવાનો લાભ મળેલો છે એટલે સુપ્રીમની બંધારણની બેચ કરતા પણ આગળના સ્ટેજ સુધી પહોંચેલા આપણા મહેતા સાહેબ છે અને ત્રીજું હજી એક તીર્થસ્થાન ગણાવું આ બે તીર્થસ્થાન ત્રીજું એ કે દાદા ભગવાન સંપ્રદાય એટલે દાદા ભગવાન પોતે જેમણે આ અંબુભાઈ પટેલ જો ભૂલ ન થતું નામ બરાબર એમની સાથે લગભગ 5-6 વર્ષ સુધી રહેવાનો સાહેબને લાભો મળેલો છે એમના બિલકુલ સાનિધ્યમાં રહી અને એમના જે અમુક ગ્રામેટિકલ કરેક્શનના પણ કામો આપે કરેલા છે એમનું લાગણી પ્રેમ બધું જ આપણે મળેલું છે એટલે ત્રણ જે મોટા તીર્થસ્થાનો કહેવાય કે ત્યાં જવા કરતા આપણે મહેતા સાહેબને હાથ અડાડી લઈએ કે પગે લાગી લઈએ તો કદાચ ત્રણેય પહોંચી ગયા બરાબર છે અને હું હવે મારી એક લઈને જે 4-5 લઈ લખેલી છે એની એક ખાલી નાનકડી વાત કરું કે હું એવું કહું છું કે આપણે સાંભળેલું છે કે કૃષ્ણ ભગવાન વખતે નરસિંહ મહેતાની ઊંડીઓ સ્વીકારાતી હું એવું કહું છું કે ઊંડીઓ આજે પણ સ્વીકારાય છે મેં લખેલું છે કે ઊંડીઓ આજે પણ સ્વીકારાય છે સવાલ તમારું કોયું ચોખ્ખો હોવાનો છે અને એ કદાચ સાહેબે આ 90માં જન્મ દિવસે પણ આગમન રાખ્યું છે એટલે એવું કહી શકાય કે જો જીવનના સાચો જીવન પથ કદાચ આપણે જો એક રોડમેપ શોધવા નીકળીએ તો એ મહેતા સાહેબ પાસેથી મળી શકે આપણને હવે હું એવા જે એમના ભરપૂર એમના પ્રત્યે લાગણી ધરાવતા પાઠક સાહેબને વિનંતી કરું કે એમના વિશે બે શબ્દ કહે પાઠક સાહેબ મોરબજી મહેતા સાહેબ શાસ્ત્રી સાહેબ અને સૌ વડીલો અને મિત્રો મહેતા સાહેબ એટલે જેમ શાસ્ત્રી સાહેબે વાત કરી એમ વ્યવહાર કુશળ જ્ઞાન અને
લોકોની પ્રત્યેની લાગણીનો એક એક સંગમ છે. મેં ખૂબ સાથે સાથે કામ કરેલું છે ને ગતા સાહેબ રિટાયર્ડ થયા એટલે એમને કહું મેં રિટાયર્ડ કર્યા એમને કહેવાય પણ એમનો છેલ્લો દિવસ ને મારો એ સંસ્થાની અંદર પહેલો દિવસ એમની પાસેથી મેં ચાર્જ લીધેલો નવા કામથી અને એ પહેલાં પણ અમે ખૂબ જ સારી રીતે ઘણી મીટિંગોમાં એમાં મળતા અને એવું વ્યક્તિત્વ કે જેને કોઈના પ્રત્યે દુર્ભાવ નહીં એક એટલે આપણે મહેતા સાહેબના જીવનમાંથી જો શીખવું હોય તો શીખી શકીએ કે કોઈના પ્રત્યે દુર્ભાવ રાખવો નહીં. કોઈ બોલે તો મોટું મન રાખવું એટલે મોટું મન રાખવાવાળા માનવી આજે અને એ જ 90 વર્ષ કે શાસ્ત્રી સાહેબ એ કહ્યું એમ 125 વર્ષનો થઈ શકે. ટૂંકું મન ને ટૂંકા વિચારો હોય એ જાદુ ખેંચી શકે નહીં અને ખેંચવા કરતાં એ શું છે સારી તંદુરસ્તી સાથે રહેવું અને સતત કામગીરી સતત કામગીરી કોઈ પણ કામની અંદર ના નહીં કોઈ પણ કામની અંદર એટલે એમની પાસેથી અમે બધા તો એ શીખીએ છીએ કે સતત કામમાં કેમ રહેવું અને સાથે સાથે તંદુરસ્તી સારી રહેતી હોય તેનું મૂળ કારણ એ છે કે સતત કામગીરી કરતા રહ્યા છે અને જે જે સંસ્થાઓમાં કામ કર્યું છે એમણે ઘણા મારી જેમ ઘણા શહેરોની અંદર એ ફર્યા છે. જૂનાગઢ હોય, દાંતીવાડા હોય, જગુદણ હોય, નવાગામ હોય, નવસારી હોય, અમારા બધા જ યુનિવર્સિટીના કેન્દ્રો પર એમણે કામ કર્યું છે. એમની સુવાસ એવી છે કે આજે પણ અમે બધા એમને એક વડીલ પૂજ્ય તરીકે માનીએ છીએ અને માનતા આવ્યા છીએ. આજે જ્યારે એ 90મા વર્ષમાં પ્રવેશે છે ત્યારે આપણે સૌ એમની શાસ્ત્રી સાહેબે કહ્યું એમ અમે પહેલાં તો ભૂલ સુધારી લઈએ કે અમે બંને આવી મેન સંસ્થિત સાહેબ એમને 101 વર્ષ તમારા મારા વીઆર મહેતા સાહેબ પહેલાં વાઇસ ચાન્સેલર થાય 102 વર્ષ સુધી રહ્યા હતા અને અમે કીધું હતું વીઆર મહેતા સાહેબથી પણ આપણે આગળ જવું પડે એટલે એ 125 વર્ષના આયુષ્ય રહે અને અમને સૌને ખૂબ માર્ગદર્શન આપે. ખુશી વિષયનું એમનું જ્ઞાન દરેક વિષયનું અમારામાં પણ ઘણા વિષયો આવે છે અને ઘણા વિષયોની અંદર એમનું ખૂબ જ ઊંડું જ્ઞાન છે, ઊંડું એમની શ્રદ્ધા છે અને એમની જે જ્ઞાનના હિસાબે જ આજે લોકો અને અમારું જે આજે હું જે સંસ્થાની અંદર અને સાથે અમે બંને કામ કરીએ છીએ એ ગુજરાત એસોસિએશન ફોર એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ એ જો ચાલતું હોય તો કોઈના નહીં એ ફક્ત અને ફક્ત મહેતા સાહેબની હિસાબે ચાલે. મહેતા સાહેબ જો આ સંસ્થા ન ચલાવે અમારી તો જે સંસ્થા ચાલે નહીં અને એનો સુંદર રીતે વહીવટ મેં કહ્યું ને કે સ્વચ્છ વહીવટ સાહેબે પણ કહ્યું કે સ્વચ્છ વહીવટ અને આ બધાનો સંગમ છે એટલે એમને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ મારા વતીથી અને અમારા કૃષિ યુનિવર્સિટીના સર્વે પરિવાર વતીથી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હજુ આગળ એ ખૂબ સારું તંદુરસ્તી ભર્યું જીવન જીવે અને એમના સૌને માર્ગદર્શન આપતા રહે એ પ્રભુને પ્રાર્થના કરું છું. આજે એક અમને મોકો મળ્યો કે આપ મહેતા સાહેબના આ પ્રસંગની અંદર ઉપસ્થિત રહેવાનો અવસર પાડે પ્રીતિબેનનો પણ આભાર કે અમે મને ખાસ આગ્રહ કરી કહ્યું હતું તમારે આવવું જ જોઈએ એટલે આ પણ એક મોકો મળ્યો એ માટે ખૂબ ખૂબ આભાર અને ફરીથી આપણે સૌ એમની પાસેથી શીખીએ કંઈક એમના જીવનમાંથી એ જો જરૂરી છે. મેં તો 2-4 ગુણો ગુણધર્મ જ જણાયા પણ એ ગુણોનો ભંડાર છે અને ગુણોના ભંડારમાંથી કંઈક પણ મેળવીએ કારણ કોઈ પણ સંસ્થાની અંદર એ પછી એસ્ટ્રોનું હોય કે ગમે હોય પણ કોઈ કામની અંદર મહેતા સાહેબની એ લીડરશીપ હોય હોય ને હોય જ એટલે એવા એક લીડર છે. લીડર પાછા લીડર છે. લીડર તો બધા ઘણા હોય પણ પછી બીજાની જોડે હાજિયા કરવાવાળા નહીં પણ સ્પષ્ટ વક્તા અને મહેતા સાહેબને ખૂબ ખૂબ અમારી શુભેચ્છાઓ છે અને ખૂબ લાંબુ સારું આરોગ્યપ્રદ જીવન છે એ પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર પાઠક સર. પાઠક સાહેબે જે રીતે ગણાવ્યું નીડર લીડર ફરી મને મહેતા સાહેબ પાસેથી સાંભળેલી એમના કેટલાક કિસ્સાઓ યાદ આવે છે કે હંમેશા યુદ્ધ સ્વાભાવિક છે કે સેનાપતિની રણનીતિથી જીતાતું હોય છે
પરંતુ સૈનિકનો પણ એટલો જ ફાળો હોય છે. જો સૈનિકમાં સૂઝબૂઝ હોય તો સેનાપતિને પણ એ કદાચ રસ્તો દેખાડી શકે. મહેતા સાહેબ આજે તો ખેખુર બદલો છે, પણ એમની નોકરીની શરૂઆત અને આપણા પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા એ વખતે કદાચ સૈનિકના રોલમાં હતા અને એમને નીડર લીડર, આપે પાટીલ સાહેબ જે રીતે કીધું કે નીડર લીડર બની અને પોતાની તો ના કહેવાય, માફ કરજો, પણ ખેતીવાડી ખાતાનું ભવિષ્ય કેમ સારું બને એને લઈને અમુક જે વાત એમણે મુખ્યમંત્રીને નીડરતાથી કીધી અને મુખ્યમંત્રીએ સ્વીકારી, એ કદાચ ઘટનાનું સાક્ષી અમરેલીની કોલેજ હજુ પણ અકબંધ છે. ખાલી બે લાઈનમાં જો ઉલ્લેખ કરું તો અમરેલીમાં એગ્રીકલ્ચર કોલેજ ની સ્થળ પસંદગીનો એ વખતે પ્રશ્ન હતો, મહાજનો બધા સામે પડેલા હતા અને કોઈ પણ ભોગે મહાજનોને એ જે હાલ મહેતા સાહેબ એ વખતે ડેપો મેનેજર કે ફાર્મ મેનેજર ની પોસ્ટમાં હતા એટલે બિલકુલ સૈનિક ની અવસ્થામાં કહી શકાય, પણ એમને મહાજનોની ઈચ્છાથી વિરુદ્ધ જઈને ખેતીવાડી ખાતાનું ભવિષ્ય કેમ ઉજ્જવળ બને અથવા તો ખેતીવાડી ખાતાનો પાયો એવો કેવો મજબૂત બને કે ઇમારતનો લાભ લઈ અને કદાચ લાખો વિદ્યાર્થીઓ ભવિષ્યનું ત્યાં ભણીને નિર્માણ કરે. જીવરાજ મહેતા સાહેબની એમણે સ્પષ્ટતાથી બિલકુલ કોઈ ડર વગર પોતાની વેદના હતી રજૂ કરી કે સાહેબ આ જગ્યાને બદલે આ જગ્યા જ હોવી જોઈએ તો ત્યાં સારી એક સંસ્થા નિર્માણ પામે, મુખ્યમંત્રીએ એ સ્વીકારી લીધી. અને એના પરથી આપણે સમજી શકીએ કે એક નેતૃત્વના ગુણ કદાચ કેળવવાથી નથી આવતા હોતા, એ જન્મથી જ આવતા હોય છે અને એનો જીવતો જાગતો દાખલો આપણે મહેતા સાહેબ છે. હવે આવી જ કઈ વાત કરવા માટે લખોલેશ યુનિવર્સિટી સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા બંસીધર રૂપાલી સાહેબને વિનંતી કરું કે પોતાની વાત કરે. ગિરીશમ ગણેશમ ગલે નીલવર્ણો ગોવિંદરાજરૂઢમ ગુણાતીત રૂપમ ભવં ભાસ્વરં ભસ્મનાભૂષિતાંગં ભવં ભાસ્વરં ભસ્મનાભૂષિતાંગં ભવાની કલત્રં ભજે પંચવક્ત્રં ભવાની કલત્રં ભજે પંચવક્ત્રં. વેદ વિજ્ઞાન અકાદમીમાં આવ્યો છું એટલે થોડાક સંસ્કૃત શબ્દોથી શરૂઆત કરું. ભારદ્વાજ ગોત્રોત્પન્નોહમ ભારદ્વાજ બારહસ્પતિ આંગીરસ ત્રિપ્રવરાન્વિત શુક્ર યજુર્વેદાંતર્ગત મધ્યંતિની વાજસની સાકાધ્યાયીના વૈદ્યરાજ નંદુપ્રસાદ આત્મજ મહીસાગર જિલ્લાંતર્ગત વીરપુર મહાશાળાયાઃ પૂર્વ આચાર્યઃ લકુલીશ યોગ વિશ્વવિદ્યાલયસ્ય પૂર્વ કુલપતિ મહોદયાઃ અખિલ ગુજરાત યુનિવર્સિટી કોલેજ કેમ્પસ પેન્શનર સમાજસ્ય પ્રમુખવર્યાઃ સમસ્ત શિરોડ સમાજસ્ય પ્રમુખવર્યાધ્યક્ષવર્યાઃ ડોક્ટર બંસીધર ઉપાધ્યાયઃ ઉપસ્થિતાનાં સર્વેષાં સ્વાગતં કરોમિ પ્રણમામિ ચ. મહેતા સાહેબનો અને મારો પરિચય બહુ જ ટૂંકો છે, અલ્પ છે, પણ મને એમ લાગે છે કે હું ઘણો નાનો છું કે આ વળની આગળ જતા 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 હું ક્યારે પહોંચી શકીશ ત્યાં આગળ, પણ મહેતા સાહેબ માટે શું કહી શકીએ. મધ્યમાના કાષ્ટા જાયતે અગ્નિ ખન્યમાના તોયમ દદાતી પૃથ્વી અરણીના લાકડાને ઘસતા જાઓ ઘસતા જાઓ તેમાંથી અગ્નિ નીકળવાનો જ છે. ખન્યમાના તોયમ દદાતી પૃથ્વીને ખોદતા જાઓ તો પાણી મળવાનું છે. સાચા અને સારા માર્ગે કરેલા પ્રયત્નો એ આ 90 વર્ષના 99 દાયકાના વડીલના પાસેથી શીખવાને જાણવા મળે છે. એ પછી કૃષિનો હોય કે પછી વહીવટનો હોય કે શાસ્ત્રી સાહેબે કહ્યું તે પ્રમાણે કૃષ્ણ એક કણ અને કણની સાથે જોડાયેલો છે કૃષ્ણ, એ બંનેનું સામંજસ્ય એ બંનેનું માધુર્ય એ એમની પાસેથી શીખવા મળે છે, જાણવા મળે છે. આ યુનિવર્સિટીમાં આ વિજ્ઞાન ભવનમાં પણ એમણે એક જુદો જ પરિક્ષેપ શરૂ કર્યો છે, કારણ કે આ સંસ્થા સાથે ઈશ્વરભાઈ જયારે હતા આદરણીય પૂજ્ય વડીલ અને તે પછી પૂજારા સાહેબ હોય, કંસારા સાહેબ હોય, પ્રજ્ઞાબેન જોશી હોય, ડોક્ટર દશરથ વિદ્યા હોય, એ બધાની સાથે આ સ્થાનમાં પણ આવ્યો છું, પણ આજે આ એક જુદા પરિપ્રેક્ષ્યની અંદર હું અહીંયા એમને મળી રહ્યો છું અને આપણે બધા જ સૌ એવી પ્રાર્થના કરીએ અને શાસ્ત્રી કહું પણ હવે સતમ જીવો સારા દહ નહીં, હવે સવા સવા વર્ષ કરવાના છે અને એવું નિરામય આયુષ્ય ભોગવી અને આપણને સૌને આવી નવી પ્રેરણાઓ આપે કે જેના કારણે મને પણ હજુ થાય છે કે આટલું બધી અવયવી વ્યક્તિની પાસે હું ઘણો મોડો બન્યો છું.
જેમ શાસ્ત્રી સાહેબ ની કારણે જે ઉંમર છે એ શાસ્ત્રી સાહેબ ના લીધે છે, પણ એવું જ મને એમ લાગે છે કે પછી એ કૃષિ નું હોય, એ વહીવટ નું હોય કે બીજું સંચાલન નું કોઈ પણ હોય, તો એવું આ વ્યક્તિ પાસેથી જાણવા મળે છે. અને એટલા માટે આપણે ઋષિ મુનિ એ કહ્યું છે એ પ્રમાણે આપણે એવી પ્રાર્થના કરીએ કે આનો ભદ્રાહા કરતો હંતો વિશ્વના ચારે બાજુથી કલ્યાણકારી વિચારો અમારી પાસે આવી અને અમને એવી પ્રેરણા એવી શક્તિ આપે કે જેના કારણે આપે જે માર્ગ ઉપર જઈ રહ્યા છે એ માર્ગ ઉપર આપણે સહી જઈ અને આગળ વધીએ. અને આપણે પુનઃ એક વાર ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપ નિરામય આયુષ્ય અને સતમ નહીં પણ સવા સો વર્ષનું આયુષ્ય ભોગવી અને આપ સપાદશત સાક્ષી બનવા હાલ ઉપસ્થિત થયા છે એ મહેતા સાહેબ વિશ્વદેશ સર્વેભ્ય નમસ્કાર, જન્મદિનસ્ય શુભકામના. સામાન્ય રીતે સાહેબ ને જોતા જ્યારે સાહેબે એને કાર્યભાર સંભાળ્યો એ વખતે એમનો પરિચય થયેલો અને પરિચય સંસ્કૃતની એક્ટિવિટીઝને લઈને એમની ચિંતાનો હતો કે જ્યારે આ એક સંશોધનનું કેન્દ્ર જ્યાં વિદ્વાનો હંમેશા ચર્ચા કરતા તો એ પાછું કેન્દ્ર સરસ ચાલે અને કંઈક આપણે પ્રવૃત્તિ કરીએ, તો મારાથી જેટલું પણ કંઈક કરી શકાયું સંયોજન તરીકે, અલબત્ત કશું કરી નથી શકાયું, પણ સાહેબની ચિંતા એ હું સમજી શકું કારણ કે સંસ્કૃત ક્ષેત્રમાં એક વિદ્યાર્થી તરીકે યોજક સ્તત્ર દુર્લભ એક એવું સરસ મજાનું વાક્ય છે. યોજક સંયોજક જે છે, કોઓર્ડિનેટર જે છે એ હંમેશા દુર્લભ હોય છે અને આ સંસ્થાનને એવા યોજક મળ્યા કે હંમેશા નિષ્ઠાથી ચિંતા કરતા હોય. નિષ્ઠા ચિંતા મારા જેવા વિદ્યાર્થી માટે બોલવું બહુ નાનું છે, પણ સાહેબની આ ઉંમરે એ કલાકોના કલાકો સુધી બેસતા હોય અને એક એક વિષયને લઈને ચિંતા કરતા હોય, તો એક વિદ્યાર્થી તરીકે એક સંસ્કૃત ભાષાના સેવક તરીકે હંમેશા એ ઉર્જા આપે કે આ ઉંમરે જો સાહેબ આટલી સરસ પ્રવૃત્તિ કરવા માટે, એક સંસ્થાને જીવિત કરવા માટે, સજીવ કરવા માટે, ધગધગતી કરવા માટે જો એ ચિંતન કરતા હોય તો આપણે પણ કંઈક કરવું જોઈએ. અતઃ વસ્તુતઃ આજના આ શુભ પ્રસંગે મને હંમેશા એક કથા યાદ આવે છે. વિનોબાજીએ આવી શુદ્ધ પરંપરાથી આવેલી કથા છે, કદાચ એમાં સંશોધન કરી શકાય. ગાંધીજીએ નો જન્મદિવસ હતો અને વિનોબાજીએ પત્ર લખ્યો કે તમે 100 વર્ષના થાઓ, એટલે ગાંધીજીએ થોડું ગંભીરતાથી પત્ર લખ્યો કે તમે મારી સાથે અન્યાય કર્યો, મારે 125 વર્ષ જીવવાની ઈચ્છા હતી, તમે 100 કરીને મારા 25 ઓછા કર્યા. એટલે આદરણીય શાસ્ત્રી સાહેબે જે વાત કરી હતી કે અમે તો 200-300 એ કહીએ વાંધો નહીં, પણ ચોક્કસ આપ જ્યારે પણ કંઈક આદેશ કરશો તો યથા યોગ્યમ વયમ કરતું પ્રયત્ન કરીશામાં. ધન્યવાદ. હવે બાગાયત વિભાગમાંથી એક ખાસ આભાર માનવા માટે આવેલા હાર્દિકભાઈને વિનંતી કરું કે એ મહેતા સાહેબ વિશે બે શબ્દો. પહેલાં તો હું બાગાયત ખાતા તરફથી આવું છું અને નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી વસ્ત્રાપુરમાં આવેલી છે. ત્યાં મારું હજી હમણાં જ નવું ટ્રાન્સફર થઈને હું આવ્યો છું, એટલે મહેતા સાહેબ મારે ખૂબ જ આમ જોવા જઈએ તો ખૂબ ઓછો પરિચય થયો છે. પણ જ્યારે જ્યારે મારા જે સાથી મિત્રો છે, બધા જૂના અધિકારીઓ છે, એની આગળથી મને જાણવા મળ્યું છે, તો અમારે બાગાયતમાં ઘણી બધી અમે શહેરીજનોને એ પ્રકારનું તાલીમ અમારે આપવાનું આવે છે કે શહેરમાં ઘર આંગણે બાગાયતની ખેતી કઈ રીતે કરી શકીએ, શાકભાજી કઈ રીતે ઓર્ગેનિક રીતે ઉગાડી શકીએ અને ટેરેસ ઉપર બાલ્કનીમાં તમે નાના નાના ગાર્ડન ડેવલપ કઈ રીતે કરી શકો, તો મહેતા સાહેબનું એમાં એટલું યોગદાન છે અને શહેરીજનોને હજારો શહેરીજનોને આ રીતની તાલીમ મહેતા સાહેબે અત્યાર સુધીમાં પૂરી પાડેલ છે અને એનું જ્ઞાન પીરસ્યું છે. એ માટે કચેરીઓથી હું જેટલો એનો આભાર માનું એટલો ઓછો છે અને સાહેબ આગળ પણ આ જ રીતે બાગાયત વિશે જ્ઞાન પીરસતા રહે અને શહેરીજનો સ્વચ્છ અને પોતાના ઘર આંગણે ઉગાડેલા શાકભાજી ખાઈ શકે એ માટે એમની આગળથી ઘણું બધું જ્ઞાન હજી આપણે લેવાનું જ છે. તો એ બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભારી છું.
આગળ હવે તો હાલ તો અહીંયા અમદાવાદ ખાતે આવી ગયું છું એટલે આપણે મળતા રહીશું અને તમામ ઓફિસ સ્ટાફ બધી પણ સાહેબને ફરી એકવાર જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આભાર હાર્દિકભાઈ. હવે કેશોદથી આવેલા પુરુષાર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એનજીઓના સંચાલક દેવેન્દ્રભાઈ વિઠલાણીને વિનંતી કરું કે એ પણ મહેતા સાહેબ માટે શબ્દો સ્વરૂપી બે પુષ્પગુચ્છ અર્પણ કરવા માંગે છે. દેવેન્દ્રભાઈ, આજની આ જન્મદિવસની સોનેરી સંધ્યાના વાહક આદરણીય મહેતા સાહેબ, સરસ મજાની એમના વિશે ત્રણ શબ્દોમાં મારે મહેતા સાહેબ સાથે બહુ ટૂંકો કરી દીધી છે. અમારી બીજી મુલાકાત, કાર્ય માણસ દરેક પોતાના વ્યવસાયની અંદર, પોતાની નોકરીની અંદર એ ફરજના ભાગરૂપે કામ કરતા હોય છે, ત્યારે મહેતા સાહેબે એ વિષયને આત્મસાત કરી અને એમની સંપૂર્ણ જિંદગી એ જીવા છે અને જીવતા રહ્યા છે, એ આપણે બધા માટે અહોભાગ્યની વાત છે. એ ઘેબુર વડલો હોય ને એની નીચે એની ઉપર પક્ષી વખતરવ કરે, પ્રાણીઓ નીચે બેસે, મનુષ્ય ત્યાં વિશ્રામ લે, એવો એક ઘેબુર વડલો, એક વટવૃક્ષ એ મહેતા સાહેબના રૂપમાં આપણી વચ્ચે રહ્યા છે. અમે સદભાગ્યશાળી છીએ કે આવા વડીલો સાહેબશ્રી પાઠક સાહેબ, મહેતા સાહેબ, આવા વડીલોની નિશ્રામાં આપણે જીવી રહ્યા છીએ. અને મને અહીંયા એમના દર્શનનો, એમના ચરણ સ્પર્શ કરવાનો જે મોકો મળ્યો છે, હું મારી જિંદગીને ધન્યતા અનુભવું છું. આવા એક વ્યક્તિત્વના મને આજે સાહેબના દર્શન થયા, પાઠક સાહેબના દર્શન થયા, બીજા ઘણા મહાનુભાવોને હું રૂબરૂ મળ્યો છું. ખૂબ આનંદ થયો સાહેબ માટે. ઈશ્વરને પ્રાર્થના કરવું હૃદયવી છે, હજી પણ ખૂબ આયુષ્ય લાભ ભોગવે અને એ આયુષ્યના બારામાં આપણે બધા જ એમના જ્ઞાનનો લાભ લઈએ એવી ઈશ્વરને સોમનાથના સાનિધ્યમાંથી આવું છું. એટલે આદરણીય સોમનાથ દાદાને હું પ્રાર્થના કરું છું, સન્માન સોમનાથ દાદાને કહું છું કે એમને આયુષ્યમાં વધારો કરે અને હજી ભલે વધારે ને વધારે આપણે એમના જ્ઞાનનો લાભ મળે. કેશોદની અંદર મને વ્યક્તિત્વ ખૂબ નજરમાં આવે છે. આ બધા એનાથી પરિચિત હશો. આદરણીય રઘુભાઈ અદાણી, સૌરાષ્ટ્ર રત્નાત્મક સમિતિના પ્રમુખ શ્રી, મને એની સાથે બહુ ટૂંકા ગાળામાં કામ કરવાનો મોકો મળ્યો છે. એક બીજું વ્યક્તિ તો મને આજે રઘુભાઈની સમકક્ષ હું જોઈ શકું તો એ સન્માનીય મહેતા સાહેબ છે. આવું કસાયેલું વ્યક્તિત્વ એ મારી જિંદગીમાં પહેલી વાર જોયું છે. આ બીજી આ ધરતી ઉપર, આ જગ્યા ઉપર, આ પ્રાંગણમાં મેં બીજી વાર પગ મૂક્યો છે, પણ પહેલી વાર જયારે મેં પગ મૂક્યો ને ત્યારે જગ્યાની જે અનુભૂતિ હોય ને એ મેં મારા જીવનમાં અનુભવી છે. અને આજે એટલા માટે હું ગાંધીનગરમાં છતાં પણ મારા અંગત મિત્ર માધવભાઈ એમ કીધું કે મહેતા સાહેબનો જન્મદિવસ છે અને સદભાગ્ય એ અવસરમાં આપણે થઈએ એટલે હું આવ્યો છું. ખૂબ આનંદ થયો મને સાહેબને મળ્યો ત્યારે. એમણે એક બહુ સરસ મજાની વાત કરી હતી અને મને એવી કોઈ સારી વાત મળે ને તો હું વાગોળું છું. એને એમ કીધું કે સૂર્ય જયારે આઠમે ને ત્યારે પણ લાલીમાં હોય, જયારે ઉગે ત્યારે લાલીમાં હોય, એવી સરસ લાલીમાં સાહેબના જીવનમાં એમના ચહેરામાં દેખાય છે. આપણે બધા સાધુ સારી છીએ અને મારો શોખ ની ગઝલ ની બે પંક્તિઓ કહી અને મારી વાત ની વિરામ તરફ લઈ જાઉં કે સાહેબ અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે, સાહેબ અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે, હૃદયની ભાવનાનો વિસ્તાર કરવો છે. અમે આવ્યા છીએ થોડા ફૂલો લઈને, આપો જો આપો થોડી જગા, અમારે ફળો ગુલઝાર કરવો છે. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. હવે આજે જેમનો પ્રસંગ છે, ડોક્ટર કેજી મહેતા સાહેબ એટલે કે જેમની વર્ષગાંઠ છે, એમને સ્ટેજ પર બિરાજવા માટે હું નિમંત્રણ આપું છું. પરંતુ એમના ખાસ અનુયાયી કહી શકે એવા પ્રીતિબેને વિનંતી કે તેઓ સાહેબને લઈને આવે. મહેતા સાહેબ એક એવી પ્રતિભા છે કે જે અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. ત્યારે ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન અને મહર્ષિ વેદવ્યાસ અકાદમીના સંસ્થા તરફથી જે ઉપસ્થિત છે એમને હું વિનંતી કરું કે તેઓ સાહેબના સ્વાગત અને શુભેચ્છા માટે આવે. સંસ્કૃતમ યે પ્રશંસંતિ, યે પ્રશંસંતિ સંસ્કૃતિમ, ભારતમ યે પ્રશંસંતિ ધન્યા જીવનદિતિ નરાહ. આ એક સંસ્કૃત સુભાષિત છે કે સંસ્કૃત અમે પ્રશંસંતિ, જે વ્યક્તિ સંસ્કૃતની પ્રશંસા કરે છે અને સંસ્કૃતિની પ્રશંસા કરે છે
भारत की प्रशंसा करे छे ये व्यक्ति धन्यवाद ने पात्र छे। अपना मेहता साहेब संस्कृत ने संस्कृति ना संरक्षक छे। आज एमनो जन्मदिवस छे अने नवतीतम वर्षनी अंदर ज्यारे मंगल प्रवेश करी रहा छे त्यारे इंटरनेशनल एस्ट्रो फाउंडेशन अने महर्षि वेद विज्ञान अकादमीनी सहाध्यायी साथी संस्था महर्षि वेदव्यास अकादमी तरफ थी हूँ मेहता साहेब ने खास एटला ज शुभेच्छा वचन अर्पण करिए कि यावत जीवित सतम जीवित गुण रोगादि दारिद्रम पापम च अपमृत्यवः भयः शोक मनस्तापम नश्यन्तु तव सर्वदा। आपना जीवननी अंदर गुण रोग भविष्य में पण आवे नहीं अने आपनो मार्गदर्शन सदाय सर्वदा दरेक व्यक्ति ने सरस रीते मिली रहे अने उन्नतिना पछी दरेक व्यक्ति अपना मार्गदर्शन थी आगळ वधे एवी अमारा तरफ थी हार्दिक शुभेच्छा। मेहता साहेब ने हसमुखभाई शास्त्री एक रक्षाबंधन करशे। हरि ओम येन बद्धो बलि राजा दानवीन्द्रो तेन त्वाम विज्ञामि धक्षे माचल माचल। हरि ओम शतमिन्हो शरदो हन्ति देवाधरानश्चकरा धर शन्तनुर्नाम पुत्रासो धर पितरो भवन्ति मानो मदियारिखतायुनन्तो। साहिबना अमे लोको तो आप जी रीते बात करी ए रीते टूंक समय एटले छेल्ला चारेक वर्ष चार पांच वर्षथी साहिबना सानिध्यनी अंदर इंटरनेशनल एस्ट्रो फाउंडेशन महर्षि वेदव्यास अकादमी अने महर्षि वेद विज्ञान अकादमी ना साथ सहकार थी घणा बधा विद्यार्थी मित्रों ने अमे सपोर्ट करी रहा छे। तो आजना आ शुभ प्रसंगे पहला तो शास्त्री साहेब अने हसमुख भाई द्वारा साहेबनो अभिषेक करीशु के एमनू आयुष्य सदायनी माटे निरोगी रहे एवा आयुष्य मंत्र थी। कारण के एवं कहवाय छे के बैंक नी अंदर बेलेंस होय ने तो चेक पास थाय। कई देवाथी चेक पास थतो नथी। एटले एवा जे आपणा सात चिरंजीवीओ जे छे जे हजु सुधी छे ए चिरंजीवीओने याद करी એમના મંત્રથી અભિષેક કરી અને સાહેબનું સારું આરોગ્ય રહે અને હું તો એવું કહું છું કે કૃષ્ણ જેટલું આયુષ્ય 125 વર્ષ ઉપર એટલું આયુષ્ય સાહેબ ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા એમને પ્રાપ્ત કરાવે એવી સુભાવના સાથે પેલા સાહેબ ઉપર આપણે અભિષેક કરીશું। અને એવું કહેવાય છે કે નિરોગી રહેવા માટે રુદ્રાક્ષ બહુ જરૂરી છે એટલે રુદ્રાક્ષની માળા અભિષેક કરી અને સાહેબને આપણે અર્પણ કરીશું। તો સૌથી પહેલા સાહેબનું નિરોગી આયુષ્ય રહે માટે આરોગ્ય માટે આપણે પાંચ પલ્લવ જે કહેવાય છે ને એ પાંચ પલ્લવથી આપણે એમને અભિષેક કરીશું। શાસ્ત્રી સાહેબને કહીશ કે સાહેબ આપ પણ પધારો અને સાહેબની ઉપર એ જલ જે છે એ પંચ પલ્લવ ચલો હરે ઓમ पयः पृथिव्यां पयो ओघदीखो पयो दिव्यन्तरिक्षे पयो धाः पयस्वतिः प्रदिशः सन्तु मयं मह। हरिः ओं द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः प्रथवे शान्तिरापः शान्तिरोघदयः शान्ति वानरपतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वघो शान्ति शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि। ॐ द्यम्भगं यजामहे सुगन्धिं पृष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षेयमामृतात् अस्वस्था मा बलिर्व्यासो हनुमाश्च विभीषण कृपा परशुरामश्च सप्तैते चिरजीवने सप्तै
चरितान संसमरे नित्यं मार्कण्डेय मदाष्टम जीवेद वर्ष शतम साग्र अपमृत्युं विवर्जित मार्कण्डेय महाभागा सप्तकल्पांत जीवन आयु आरोग्य ऐश्वर्यं देहि मे नरपुंगव आयुष्यम 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 आयुष्याभिवृद्धिरास्तु। शक प्रमुख स्वा प्रमुख ने कही इंटरनेशनल एस्ट्रो फाउंडेशन ना भरत भाई एमने माला पहेरावी ओम अमृतयुंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़िताओं का रम बंधन हूँ इंटरनेशनल एस्ट्रो फाउंडेशन ना फाउंडर प्रेसिडेंट श्री योगेश्वर भाई शास्त्री ने कही कि रजतनी माला रुद्राक्ष नी रजतनी माला एमने पहेरावी एमनु अभिवादन कर हसमुख भाई एमने साल उड़ारी साहेब नु सम्मान कर इंटरनेशनल एस्ट्रो फाउंडेशन अने महर्षि वेदव्यास अकादमी भारत अमे साहेब श्री ने सम्मान पत्र आपीए छीए जे आपनी समक्ष हूँ वाँची संभळावुं छूं। डॉक्टर कांतिलाल गोविंदलाल मेहता जे आपणा जीवननी त्रण अवस्था कहेवाय छे बाल्यावस्था युवावस्था अने प्रौढ अवस्थानो समय માણસ કેવો જીવે તો કે જે સંયમ પૂર્વક એમને આ જીવન પૂર્ણ કર્યું છે 89 વર્ષ પૂર્ણ કરી અને આ 90મા વર્ષમાં મંગલ પ્રવેશમાં આપનું આરોગ્ય સુખમય બને તથા આયુષ્ય સારી રીતે પસાર કરી સામાજિક ક્ષેત્રે સારામાં સારો યશ પ્રાપ્ત કરી સમાજની જવાબદારી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી તેવી શુભકામનાઓ સાથે પતિત પાવની પરમ પદદાયિની કુલાંબિકા માતાશ્રી મહાકાલી વર્તમાન કલિકાળમાં સુખ શાંતિ સંતતિ સુખ અર્પણ કરે તેવી અંતરની શુભકામના સાથે ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન અને મહર્ષિ વેદવ્યાસ અકાદમીથી આજ રોજ આપનું સન્માન કરવામાં આવે છે। સુખડી એ ઘઉં ઘી અને ગોળમાંથી બને છે દુનિયાભરમાં જ્યાં બી બેડ વેચાય છે એ બધી વીટની બેડ જ વેચાય છે। ઘી અને ગોળ તો સદા શક્તિશાળી છે જ અને ઘઉં ઘીને ગોળમાંથી બનતી વાનગી ચાહે સુખડી હોય ચાહે કંસાળ હોય કે ચાહે લાડુ હોય એ બધું જ શક્તિશાળી ગણાય છે અને એનાથી આજે આપણે સાહેબને પણ આપણે મીઠું મોઢું એટલા માટે જ કરાવ્યું કે એમની પણ આ તે ત્રણ શક્તિ તન મન અને ધન શરીરની શક્તિ મનની શક્તિ અને પાછલી ઉંમરમાં ધનની શક્તિ પણ સદાય એમની ટકી રહે એટલા માટે આપણે એમને મિસ્ટ મુખાળવીન કરાવ્યું। જય શ્રી કૃષ્ણ। એવા પ્રીતિબેન મહેતાને વિનંતી કરું એ પોતાની લાગણી શબ્દો રૂપે અહીંયા રજૂ કરે। આપ સર્વે મહાનુભાવોને મારો વંદન સામાન્ય માણસી છું મને વૈદિક જ્ઞાન કે સંસ્કૃત જ્ઞાન કે એવું કઈ છે નહીં એટલે હું મારી ભાષામાં મારી રીતે કહીશ। પહેલામાં પહેલું તો હેપી બર્થડે ટુ માય અનક્રેડિબલ ફાધર કારણ કે અકલ્પનીય શબ્દ મેં એમના માટે વિચારેલો છે। ફાધર તો બધાની પાસે હોય છે અકલ્પનીય હોવા
અઘરી વસ્તુ છે જે મારી પાસે છે. બીજી વસ્તુ કે પપ્પા એટલે શું કે પિતા એટલે શું, એ જે મેં વિચાર્યું છે એ પ્રમાણે પપ્પા એટલે લાગણીનું મહાસાગર, કાળજી ભરેલું કાળજું, નિષ્ઠાની નિશા, અને છતાં ક્યારેક કડક અને ક્યારેક એકદમ આપણને પંપાડી દે, પ્રેમથી પંપાડી દે એની સમજી છે એટલે પિતા. પિતા ક્યારે માથે હાથ ફેરવે, વાલ કરે કે એને માતાની જેમ મમતા બતાવવાનું આવડતું નથી એવું નથી, આવડે છે પણ એ કરી નથી શકતો. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે મારા પપ્પા જે છે, જે પરિસ્થિતિમાં છે, અમે ઘણું સાથે રહીને સારું ખોટું બધું અમારા ફેમિલીનું જોયું છે અને અમે સાથે 33-35 વર્ષથી રહ્યા, પણ ક્યારે એને અમારા લાઈફમાં કે અમારા રિલેશનમાં ક્યાંય એ વસ્તુની ખોટ નથી પૂરી પડવા દીધી. એટલે આમ જોવા જઈએ ને તો એવું કહેવાય કે લાગણીઓનો મહાસાગર તો છે જ, પણ એ સાથે મીઠી મીઠી યાદો અને નવી નવી ટેકનોલોજી, પ્રેક્ટિકલનેસ જે છે એમનામાં કે ભાઈ ચલો આજે આ નવું ગેઝેટ્સ આવ્યું છે, પપ્પા તમારે શીખવાનું જ છે, પપ્પા તમારે આમ કરવાનું જ છે. તમે લોકો સાહેબ કે મહેતા સાહેબ તરીકે કહેતા હોય, જ્યારે હું તો એમની દીકરીની જેમ સ્ટ્રીક થઈને કહું કે તમારે આ કરવાનું છે, તમારે આટલા વાગે આમ કરવાનું છે, અને ક્યારેક એમને એવું લાગતું પણ હશે કે હું એમને ટોકું છું, પણ છતાં હું મારી રીતે એમ જ કરું છું. હી ઇઝ અ પિલર ઓફ માય ફેમિલી. અને મારા ઘરમાં અત્યારે અમે જેટલા પણ અમે 5 જણા સાથે રહીએ છીએ, છતાં અમારા ઘરમાં એવું કહેવાય કે યુનિટીમાં અને સ્નેહની બાબતમાં મારા પપ્પાની તોલે કોઈ ના આવી શકે. એટલે એ પિલ્લર છે, પણ અમે એમને એટલો ભાર આપવા નથી માંગતા કે પિલ્લર બેસી જાય, પણ પિલ્લર અમને આશીર્વાદથી સપોર્ટ આપે ને બસ એ જ ભગવાન પાસે અમારી પ્રાર્થના છે. અને હંમેશા ભગવાન એમને સારું આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપે એ જ મારી અભ્યર્થના. અને બીજું મારે એ કહેવાનું કે એ 90 વર્ષના થયા, 90ના, પણ અત્યારે એમનો કાર્ય કરવાનો જુસ્સો જે છે ને એ કદાચ 19ના યુવાનને પણ શરમાવે એવો છે. અને ઘરમાં પણ કોઈને પણ સમય આપ્યો કે 5 વાગે તો પપ્પા 5 વાગે રેડી જ હોય, રાત્રે પણ તમે કોઈના બી ટીવી ન્યૂઝમાં જવાનું, XYZ કે કોઈ પણ કામ માટે જવાનું હોય તો ક્યારેય પપ્પાની ના હોતી નથી. ક્યારેક અમે અકળાઈને કહી દઈએ કે તમે ના જશો, પણ એ કે ના, કામને તો પહેલું જ પ્રાધાન્ય આપવાનું. એટલે મારી દ્રષ્ટિએ તો એવું કહેવાય કે 24/7 હાજર જ હોય છે. અને 108નું બિરુદ પણ હું તો આપીશ, કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ બોલાવે ત્યારે એ જગ્યાએ હાજર હોય છે. અને ઘર માટે તો ઓફકોર્સ અમારા ફેમિલી માટે તો હાજર હોય જ છે. બસ ભગવાને મારી એટલી જ પ્રાર્થના કે જેટલું એમનું આયુષ્ય સારી રીતે છે અને સ્વાસ્થ્ય એમનું સારું રહે, બસ એ જ પ્રભુને મારી પ્રાર્થના. અને હંમેશા એમને આશીર્વાદ અમારા ફેમિલી પર વર્ષ્યા કરે. અસ્તુ. હવે હું તેમના અન્ય પરિવારજન આશાબેન દવેને વિનંતી કરું કે તે પોતાની વાત કરે. આશાબેન, અમારી દીકરાની દીકરી છે, તેમની 4th પેઢી છે, જે પણ દદુ વગર રહેતી નથી, એટલે હંમેશા દદુ દદુ કરતી હોય છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આજ સુધી મેં કોઈ દિવસ ક્યારેય માઇક પકડ્યું નથી, પહેલી વાર હું માઇક પર બોલી રહી છું. તે પણ મારા પપ્પા માટે. પપ્પા એક શબ્દ એવો છે કે તમે બોલો એટલે એક તમને વિશાળ વટવૃક્ષની નીચે ઊભા હોય એવો આનંદ થાય, કે જ્યાં બધા શાંતિથી બેસી શકે. આજે અમારા પપ્પા બી અમારા માટે એવા જ છે કે જેમની પાસે અમે ઊભા રહીએ, પાસે રહીએ તો અમને કોઈ જાતની કોઈ તકલીફ રહેતી નથી. આજે મારા મમ્મી નથી,
મારા મમ્મી નથી એવું અમને લાગતું નથી, કારણ કે અમારી દરેક જરૂરિયાત તો પપ્પા હંમેશા પૂરી કરે છે. કંઈ પણ કામ હોય, ક્યારે પણ હોય, કોઈ મુશ્કેલી આવી હોય તો એ હંમેશા અમારી સાથે રહે છે, સાચી સલાહ આપે છે. આજે જ્યારે હું બહુ જ નાની હતી ત્યારે મારા પગે મને કોસ્ટમાઇલિટીસ થયું હતું, તો એ આજે જો પપ્પાએ આટલી મહેનત મારા માટે ના કરી તો કદાચ હું ચાલતી પણ ના કરું. આજે પ્લાસ્ટરથી 6 મહિના સતત હું પથારીમાં હતી ત્યારે મને તેડીને પપ્પા 6 મહિના સતત પહેલા માળે, મારી ક્લાસ હતો સ્કૂલમાં લગભગ 35 પગથિયા, એ રોજ મને ચડીને ઉપર મૂકી જાય ક્લાસમાં, સાંજે લેવા આવે, પછી ડ્રેસિંગ કરાવવા લઈ જાય. તો આજે હું એમના હિસાબે આટલું ચાલતા ફરતા શીખી છું આજે. એટલે સમજી લો કે પપ્પા એટલે પાપા પગે. પણ હજુ બી અમારા માટે પપ્પાનો આશીર્વાદ હંમેશા અમારા ઉપર રહ્યો છે. અમે ત્રણેય ભાઈ બહેનો કાયમ હંમેશા પપ્પાના લાડકા રહ્યા છીએ. કાયમ કંઈ પણ હોય, કોઈ પણ વસ્તુ હોય ત્યારે એમ કહેશે, કંઈ પણ હોય તો તું બોલાવી દે. એટલે આપણે એવું થાય કે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવે તો પહેલું નામ પપ્પાનું સંભળાય. નાની મુશ્કેલી હોય તો આપણે એમ બોલીએ ઓ માં, જ્યારે મોટી હોય ત્યારે ઓ બાપા એમ બોલી જાય. તો બાપા એ શબ્દ જ એવો છે કે જેનાથી આપણે નિશ્ચિંત થઈ જતા હોઈએ છીએ. આથી તો વધારે હું કંઈ નહીં કહી શકું, મારા પપ્પા એટલે પપ્પા છે. ફર્સ્ટ ઓફ ઓલ બધાને ગુડ ઇવનિંગ અને વેરી હેપી બર્થડે. હું ગ્રાન્ડ સન છું, મિનિંગ એમના છોકરાનો છોકરો. સોરી હું થોડો લેટ એટલા માટે થયો કે છોકરી નાની સુઈ ગઈ હતી તો એને ઉઠાડીને ટાઈમે લાવવાનું. સો દાદા માટે તો શું, મારા માટે માઇક પકડીને બોલવું ઇઝ નોટ ન્યૂ, ઇટ્સ ઓકે, હું તો ઘણી જગ્યાએ બોલતો હોઉં. પણ દાદા માટે આમ આવો મોકો ફર્સ્ટ ટાઈમ મળ્યો કે માઇક પકડીને કંઈક હું યુનો કહી શકું, મારી જાતને વ્યક્ત કરી શકું. સો મોરઓવરલી થ્રુ આઉટ ધી યર્સ, હું જ્યારે નાનો હતો ને ત્યારે પેલું પૂછે ને કે સ્કૂલમાં પૂછે કે ભાઈ તમે શું બનવું છે કે તમે શું કરશો આગળ જઈને, તો ઓલવેઝ માય આન્સર વોઝ કે ભાઈ મારે તો મારા દાદા જેવા બનવાનું છે. મને ખબર બી નહોતી પડતી એમ કે શું કરે, આઈ વોઝ ધેટ યંગ. પણ હું ઓલવેઝ એવું જ કહું કે ભાઈ દાદા, આપણે તો રોલ મોડલ કોણ, તો દાદા. અરે એ એગ્રીકલ્ચરમાં ગયા ને હું ટેકનોલોજીમાં ગયો, એ અલગ વસ્તુ છે. તો હવે કેવું છે કે ભાઈ ફેટ છે લાઈફનું. પણ ધ થિંગ્સ હી ડઝ, જેમ કે એમનું જે કામ કરવાનું, જે મતલબ હી વર્ક્સ મોર દેન મી, આઈ એમ જસ્ટ 30, હી ઇઝ 90 એન્ડ હી સ્ટીલ વર્ક્સ 3 ટાઈમ્સ દેન મી. સો જનરલી એજ સાથે કામ ઘટતું જવું જોઈએ, એની જગ્યાએ એમનું ટ્રિપલ્સ મારા કરતા. કેમ કે મારી આઈટી જોબ છે, ડેસ્ક ઉપર બેસીને લેપટોપ ઉપર કામ બધું. બાકીના લોકો ઓફકોર્સ જે ફેમિલીમાં વોટ કાઇન્ડ ઓફ પાવર હી બ્રિંગ્સ એ તો બધાએ કીધું. પણ ધી અધર સાઈડ ઓફ ઇટ એમ કે જે મને બહુ સરપ્રાઇઝ કરે છે એટ ધી એજ ઓફ 90 ઇઝ કે કેટલા 90 વર્ષના લોકો એવા હશે કે જેની પોતાની ફેસબુક પ્રોફાઇલ છે, કેટલા 90 વર્ષના લોકો એવા છે કે જે પેટીએમથી આમ સ્કેનર ખોલીને સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરી નાખે, કેટલા 90 વર્ષના એવા છે કે જે લેપટોપ ખોલીને યુટ્યુબ પર ગીતો સાંભળી શકે. તો હી ઇઝ વન ઓફ ધેમ. સો દેટ ઇઝ વેર યુ નો વોટ હી ઇઝ ટ્રાઇંગ ટુ ડુ, એ શું કરી રહ્યા છે કે ભાઈ એવું નહીં કે ભાઈ ઓકે ટેકનોલોજી ઇઝ ન્યૂ, તો ક્યારેય પોતાની જાતે રોકી નથી રહ્યા કે ભાઈ ના મારે શીખવું છે, હું જાણીશ. મારી મને કે કેટલી વખત અમે લોકો વીકમાં એકાદ બે વખત એવું થાય કે રાત્રે 1.5 કલાક જેવો નીકળી જાય કંઈક શીખવામાં, કંઈક શીખવાડવામાં. એન્ડ હી ઇઝ ટ્રાઇંગ ઓલ્સો, એમ એવું નહીં કે ના ફાવે તો 10 વખત પૂછવાનું, પણ કરવાનું તો ખરું. તો હવે એટલીસ્ટ બધા પેમેન્ટ્સ હવે જાતે કરતા થઈ ગયા છે. એન્ડ આઈ હોપ ધીસ લર્નિંગ સેશન છે ને અત્યાર સુધી એમ કેવું કે એટ ધી એજ ઓફ 90 આટલું નોલેજેબલ એમની ફિલ્ડમાં હોવું, બધું હોવું, બટ સ્ટીલ એમને એવું પ્રોબ્લેમ નથી કે ભાઈ હું એક 30 વર્ષના માણસ જોડેથી કંઈ નવું શીખી રહ્યો નહીં. એ જે એટીટ્યુડ છે ને, એ એટીટ્યુડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આજકાલ આવું નથી મળતું. સો ઇટ્સ અ માઇન્ડસેટ દેટ વી ઓલ લાઈક આઈ એમ ટ્રાઇંગ ટુ અડોપ્ટ એટલીસ્ટ, કે ભાઈ લાઈફમાં તમે ગમે ત્યાં પહોંચી જાઓ પણ કોઈકની રિસ્પેક્ટથી કેવી રીતે જોડે રહેવું અને કેવી રીતે પોતાનું નોલેજ વધારવું પ્લસ શેર કરવું. સો દેટ ઇઝ વોટ સમથિંગ હી ડઝ. ઓફકોર્સ મારી છોકરી અત્યારે બિઝી સ્કેડ્યુલ મારું હોય છે એના લીધે, અને ના બી હોય તો બી એ મારી છોકરી મારા કરતાં વધારે તો મારા દાદા જોડે ફરે છે. કેમ કે સવારે ઉઠે એટલે
દાદા ચાલવા લઈ જાય, સાંજ પડે એટલે દાદા ચાર રસ્તે વોક પર લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, એ બધું. સો આટલું કામ કરીને આયા પછી બી ઘરે જઈને પાછું એને ચાલવા તો ચાર રસ્તે લઈ જ જવાનું છે એમ. સો હી ઇઝ નોટ નેવર ગોઈંગ ટુ રિટાયર ઇન દેટ સેન્સ. અને બીજું એવું હોય કે ભાઈ હા બધા પપ્પા, બધા લોકો પપ્પાની વાત કરી, હું મારા પપ્પાની વાત કરું તો આઈ લોસ્ટ માય ફાધર સમ ટાઈમ્સ બેક. અને એ એટલે તો બી આમ સમહાઉ ઇટ ફીલ્સ કે હી ઇઝ ધેર, સો માય ફાધર ઇઝ ધેર. સો હી ઇઝ ધેટ કાઇન્ડ ઓફ અ ફિગર ઇન માય લાઈફ રાઇટ નાઉ. અને બીજું એ કે એમની એપ્રોચેબિલિટી બહુ જ છે, લાઇક એની વે મારે એમને કોઈ બી વસ્તુના માટે વાત કરવી હોય તો આઈ કેન. એવું નહીં કે ભાઈ નાની વસ્તુ છે કે મોટી વસ્તુ છે મને કોઈ ખચક થાય, એટલે એમને એટલું ઓપન માઇન્ડેડ છે અને એટલું પેલું રાખ્યું છે કે ભાઈ યુ નો યુ કેન એની ટાઈમ રીચ આઉટ ટુ હિમ, હી વિલ ઓલવેઝ હેલ્પ. અને એ સાંભળશે અને જે બી બેસ્ટ પોસિબલ હશે ઓપ્શન્સ તમને કહેશે, હી વિલ ગાઈડ. સો દેટ્સ વોટ હી ઇઝ ફોર અસ. અત્યારે હી ઇઝ ડુઈંગ ટ્રીમેન્ડસ વર્ક હિયર. હું કોઈક વખત અહીંયા આવતો હોઉં છું, જોતો બી હોઉં છું, એટલો બધો ટાઈમ નથી મળતો ડેલી આવવાનો, બટ સમટાઈમ્સ આઈ વિઝિટ. પહેલી વખતે જ્યારે આવ્યો તો એના કરતાં અત્યારે જે અહીંયા સિચ્યુએશન છે દેટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ, એન્ડ આઈ થિંક દેટ સ્પીક્સ યુ નો અ લોટ અબાઉટ હિમસેલ્ફ, વોટ હી ઇઝ ડુઈંગ ધીઝ ડેઝ એન્ડ ધીઝ યર્સ. સો આઈ હોપ કે એમની હજુ લાંબો ટાઈમ રહે. કોઈને એવું ગમે નહીં કે ભાઈ પપ્પા ના હોય, પણ મારે તો દાદા ના હોય એ બી નહીં જ ગમે એમ, કેમ કે હવે તો એમની એટલી બધી પેલી છે કે ભાઈ યુ નો. સો આઈ હોપ કે ભાઈ ગોડ ગીવ હિમ ઓલ ધ સ્ટ્રેન્થ, ઓલ ધ ગુડ હેલ્થ ગોઈંગ અહેડ એઝ વેલ. અને હી સ્ટીલ વોક્સ મોર દેન મી, એ તો તમે મને જોઈને જ કહી શકો છો, પણ ખાલી વાત છે કે જેટલું રહીએ એટલું સારું રહીએ, અને જેટલું બને એટલું સારું કામ કરીએ. ઓલવેઝ એવું કે ભાઈ આપણે જોડે બધા જોડે રહીએ, બધા જોડે સારું કામ કરીએ. સો ધીઝ આર હિઝ વર્ડ્સ એન્ડ હી ઇઝ ટ્રુલી લિવિંગ દેટ વર્ડ્સ. સો આઈ વુડ ઓલ્સો લાઈક ટુ અગેન સે હેપી બર્થડે ટુ યુ દાદા, અને ઇટ ઇઝ ગ્રેટ હેવિંગ યુ. થેન્ક યુ. વિરલ, શી ઇઝ માય વાઇફ, શી ઇઝ અ લિટલ કોન્શિયસ ઇન ટર્મ્સ ઓફ શેરિંગ અ સ્ટેજ, સો શી ઓલ્સો હેઝ ધ સેમ ફિલિંગ, પણ એટલી કોન્શિયસ છે કે શી મે નોટ બી એબલ ટુ સ્પીક અપ, બટ આઈ વિલ સ્પીક અપ ઇન બિહાફ ઓફ હર. શી ઇઝ ધ, શી ઓલવેઝ સેઝ શી નેવર હેડ અ ગ્રાન્ડ ફાધર ઇન હર લાઈફ. સો વેન શી કેમ ટુ યુ નો કેમ ટુ લીવ વિથ અસ, શી ઓલવેઝ ફાઉન્ડ માય ગ્રાન્ડ ફાધર એઝ અ ગ્રાન્ડ ફાધર. એન્ડ હજુ બી એવું કહે કે ભાઈ મને દાદા એક સાડી અપાઈ છે ને પેલી, એ તો હું આમ બેસ્ટ ડે હશે ને ત્યારે લાઈફમાં પહેરી. સો દેટ્સ હાઉ કનેક્શન કાઇન્ડ ઓફ થિંગ દેટ દે હેવ, એન્ડ આઈ હોપ વી ઓલ લીવ ટુગેધર ધ બેસ્ટ વે ઇટ ઇઝ પોસિબલ. યા થેન્ક યુ. હું હેમંત દવે, ડોક્ટર કેજી મહેતાનો મોટી છોકરીનો જમાઈ. આમ જોવા જઈએ તો આપણા જીવનની અંદર મધર ફાધર હોય, એક મધર ફાધર એ હોય જે આપણે જન્મ આપે, બીજા મધર ફાધર એ હોય જ્યારે આપણે લગ્ન કરીએ ત્યારે સાસુ સસરા આપવા માટે મધર ફાધર જેવા જ હોય. એટલે જે સસરા છે એ અમારા માટે, મારા માટે, મારા આસાન માટે એમની લાગણી મારા તરફ એટલી બધી વહે છે જેની કોઈ લિમિટ નથી, એમ જેની કોઈ સીમા નથી. એ જ્યારે પણ અમને કહે છે, જે પણ વસ્તુ કહે છે એ ધડક રીતે કહી શકે છે, અને એ વસ્તુ મેં બહુ સારી એમનામાં જોઈ. કોઈ પણ સમય ગમે તેવો કેમ ના હોય, સારો હોય કે ખોટો હોય, જે બે ધડક કહેવાની જે એમની જે આદત છે અને સાચી સરળ એ અમને બહુ જ ગમે છે. અને આ વસ્તુ એ અમારા માટે કાયમ માટે રાખે એવી અમારી ભગવાનને પ્રાર્થના છે, અને એમનું શરીર સુખ સારું રહે એવી શુભેચ્છા. તમામ પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર, અને એક મીઠી ઈર્ષા પણ થાય કે દરેક પરિવારમાં જો આ રીતે અદભુત ઘેઘૂર વડલો બેઠો હોય ને તો પછી કોઈ ચિંતા જ નથી રહેતી હોતી. આ બધા જ અનુભવ સાંભળીને એવું થાય.
એક સરસ ઉદાહરણ પરિવારજનોની દરેકની વાત સાંભળીને આવ્યો કે હું સૌરાષ્ટ્રનું છું એટલે ઉદાહરણ પણ સૌરાષ્ટ્રનું આપીશ. અને સાહેબ જયારે ખેતીવાડી સાથે સંકળાયેલા છે, ખેતીવાડી વાળા બધા ઘણા બધા વડીલો છે, સૌરાષ્ટ્રમાં જયારે વાવેતર કરેલું હોય અને રાત્રે પાણી વાળવા જવાનું હોય, આ ટિપિકલ શબ્દોમાં જ વાત કરું છું ત્યાંની, એટલે કે પિયત કરવા જવાનું હોય ત્યારે સ્વભાવ છે કે શિયાળો હોય, ઘઉં વાવેલા હોય, ઠંડી પણ એવી હોય, પણ એક દૂર ક્યાંક કોઈ એક તાપ દેખાતો હોય કે લેમ્પ ચાલુ હોય ને તો માણસે જોઈ જોઈને આખી રાત કાઢી લેતો હોય છે. ખરેખર એને પ્રેક્ટિકલી એનો કઈ ગરમી મળવા માંડે, એમની ઠંડી ઉડી જાય એવું નથી હોતું, પણ એ પ્રકાશના એ ગરમીને જોઈ, જેને કદાચ ઘણી દૂર છે પણ દેખાય છે, એનું માત્ર આશ્વાસન છે, એ આશ્વાસનના આધારે એ આખી રાત કાઢી લેતો હોય છે. મહેતા સાહેબ જેવા દાદા જયારે બેઠા હોય તો એ આશ્વાસન છે ને સાહેબ જીવિત રાખવું પાર પાડી દેતું હોય છે. હવે મહેતા સાહેબને જ વિનંતી કરું કે આપની લાગણી વ્યક્ત કરો. સૌ મિત્રો, આમ તો એમ થાય કે આમાં શું બોલીએ, કારણ કે એટલી બધી લાગણી તમારા તરફથી આવી કે કદાચ હું એનો પ્રતિભાવ આપી ન શકું. પણ આમ તો મારી દ્રષ્ટિએ જન્મદિવસોમાં 8-10 આવા સારા જન્મદિવસો મારા ઉજવાયેલા છે. એમાં બધાને યાદ ન કરું પણ એક જન્મદિવસ હું યાદ કરું કે સેવાની અંદર અપણ બહેનો ગામડાના, જેમને લગભગ 20 લાખની સંખ્યા સભ્યની છે એવી મોટી સંસ્થા, એમાં ઇલાબેન ત્યારે મારું બહુ માન કર્યું ત્યારે બહેનોની સાથે જે લાગણી વ્યક્ત કરી બહેનોએ, એ અને આજે મને લાગે છે ઓછી સંખ્યા છે, પણ એક એક મહાનુભાવ 1000ને પહોંચી વળે એમ જો ગણીએ તો 5000થી વધારે સંખ્યા કહી શકાય. શાસ્ત્રી સાહેબ, ઉપાધ્યાય સાહેબ, નીરભાઈ, આ બધા જે છે, પાઠક સાહેબ, મહાદેવભાઈ, રાજેન્દ્રભાઈ, આ વ્યક્તિ એવી છે કે જેની પાછળ આજે મેં કીધું એમ બહુ મોટો સમુદાય સંકળાયેલો છે. એટલે હું એમ માનું કે એ સમુદાયની સાથે રહી અને આ જે મારા પ્રત્યે લાગણીઓ બધી આવી એ ખરેખર થોડુંક એમ લાગે કે આપણે કંઈક વાવેતર સારું કર્યું છે. આમ જો જોવા જાઉં તો મારા જીવનમાં આખું જીવન એટલું સારું અને સરળ ગયું કે એને યાદ કરીએ તો આપણને એમ લાગે કે ખરેખર જીવન જીવા જેવું છે. એટલે મેં એક કવિતામાં એવું પણ લખ્યું છે કે જવાબ આપો જિંદગી સહેલી છે કે અઘરી. એટલા માટે મને એવું લાગ્યું કે ઘણા માણસો એમ કે આ શું જીવન છે, શું અઘરું, આમાં કઈ મેળ નથી પડતો. એ મેં જયારે લખ્યું પછી એનો જવાબમાં છેલ્લી પાછી લખી બીજું બધું લખી ને પછી કે સરળ માટે સરળ જિંદગી, અઘરા માટે અઘરી. તો સરળ જીવન જીવવાનું જયારે મળે તો એ પણ એક ઈશ્વરની કૃપા છે. એટલે એ રીતે આખું જીવન સરળ ગયું. એનો એક જ દાખલો હું આપીશ કે હું બીજી ગુજરાતીમાં જયારે ભણ્યો ત્યારે મારા બાપુજીએ મને પહેલી ગુજરાતીને કે હવે આના તો ટ્યુશન વગર, ટ્યુશનમાં ટ્યુશન શબ્દ બરાબર નથી કારણ કે એક જ રૂપિયો લઈ અને ભણાવવાનું એવું નક્કી કરેલું. એટલે હું ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી મેં ટ્યુશનો કર્યા. કદાચ પાટેલ સાહેબ છે એટલે કહું કે એગ્રીકલ્ચર કોલેજમાં કોઈએ ટ્યુશન નથી કર્યા પણ મેં ટ્યુશન આર એમ પટેલના દીકરા દીકરીને, જાંબેકરના દીકરા દીકરીને ભણાવ્યા. અને એ પૈસા જે મળ્યા એ મેં એક મારા ઈડી વાણિયા કરીને હરિજન પાર્ટનર રાખેલા એના કુટુંબને આપેલા. એટલે એ જે વારસો મળ્યો અને જે આ બધી વાતો થઈ એમાં આજે પણ તમે જુઓ તો હું રિટાયર થયો પછી બીજા જ દિવસે સેવામાં હિલાબેને મારી ઓળખાણ એવી આપી કે સેવા સંસ્થા એવી છે કે ત્યાં કોઈ ભાઈ છે નહીં, બધી બહેનો જ સભ્ય સંખ્યા છે અને એ પણ ગરીબ બહેનો, જે સ્વાશ્રય જેને આપણે કહીએ એવી બહેનો. એટલે એમણે ઓળખાણ એવી આપી કે આપણે કોઈ ભાઈ નથી, આજે આપણી સાથે એક ભાઈ જોડાય છે. પછી એના જવાબ વખતે મેં એમ કહ્યું લગભગ
300-200 બહેનો હતા બધા એક ભેટ તેને કહીએ એનો ડિપાર્ટમેન્ટ. એટલે મેં કહ્યું મારું તો દક્ષ જેવી પરિસ્થિતિ છે કે આટલી બધી તમે દીકરીઓ હવે એની સાથે મારે જીવવાનું છે. પણ એ પછી જે જીવન ગયું ત્યાંથી પાછું થોડુંક સદવિચારમાં બેઠો. સદવિચારમાં પણ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કામ કર્યા પછી લહેરી આવ્યા એમને સોંપી અહીંયા આ સંસ્થા પડી માંગી હતી અને એમાં બેસી અને મીરભાઈની શરૂઆતમાં અહીં આવે મને જૂની વાતો કરે અને અમે એમની સાથે રહી અને પછી થોડુંક શરૂઆત કરી. અને મને ખબર છે કે એક બહુ સારો એમનો પ્રસંગ હતો. મારો તો વિષય સંસ્કૃત નહીં પણ એ મને ત્યાં લઈ ગયા અને બધાની સાથે ઓળખાણ કરાવી. એમાંથી આ ધીમે ધીમે એક ગ્રુપ પાછું ઊભું થયું. અને આમાં જે કંઈ કામ થાય છે એ એક માણસ તો કરતો નથી, એક ટીમ હોય છે. અને એ જે ટીમ થાય એ કંઈ ઈશ્વરી સંકેત હોય તો બધા સમાન વિચારવાળા ભેગા થાય અને સારું કામ પરિણમે. તો એ રીતે આ બધા કામો થયા છે. એટલે એગ્રીકલ્ચરમાં પણ મારે કહેવું જોઈએ પટેલ સાહેબ છે જ, જે જે કામો થયા એટલા સારા કામો થયા કે આજે પણ આપણે લોકો યાદ કરે છે. એટલે એ કુદરતી આપણે પ્રત્યે કંઈક સંસ્કાર હશે, કંઈક આપણા પરમાવના પુણ્ય હશે તો બધું ચાલ્યું છે. પણ આજે જે અહીંયા આવ્યા બધા અને આપે જે કંઈ લાગણી વ્યક્ત કરી અને મારી સાથે હજુ તો મને લાગે છે હું કામ તો કરીશ જ, હજુ આજ 90 થયા પણ 110 વર્ષ તો કરીશ એવું લાગે છે મને. તો એમાં આપના સહકાર આવો નવો રહેશે એવી હું આપ સૌને પ્રાર્થના કરું અને ઈશ્વરને પ્રાર્થના કરું કે આપણે બહુ સાથે બધા સૌ સાથે રહીને સારા ભગવાનના કામો કરીએ અને આ સમાજમાં કંઈક આપીને જઈએ કે જેથી આપણું ઋણ આપણે ઈશ્વરને ચૂકવીએ. અસ્તુ. નમસ્કાર. એક થોડો મનોરંજન જેવો પ્રોગ્રામ રાખવાનો હતો, ટાઈમ આપણી પાસે છોડું છે એટલે થોડા બે ચારે ગીત સરસ ગાવા છે, એકાદ બે કવિતા એમના માટે કહેવી છે. મહેતા સાહેબ, એક કવિતા મેં વાંચી છે બહુ સરસ છે. જિંદગી તો આમ ચાલ્યા જ કરે, જિંદગી તો આમ ચાલ્યા જ કરે, પણ કંઈક અલગ થઈ જાય તો શું વાત છે. જિંદગી તો આમ ચાલ્યા જ કરે, પણ કંઈક અલગ થઈ જાય તો શું વાત છે. નથી પૂરવા ભાત ભાતના રંગ મારે, નથી પૂરવા ભાત ભાતના રંગ મારે, પણ કોઈ મેઘધનુષ બનાવી જાય તો શું વાત છે. નથી પૂરવા ભાત ભાતના રંગ મારે, પણ કોઈ મેઘધનુષ બનાવી જાય તો શું વાત છે. મહેતા સાહેબ, તમારા માટે જ કવિતા છે. નથી કેવું કોઈને કઈ, નથી કેવું કોઈને કઈ, પણ કયા વિના કોઈ સમજી જાય તો શું વાત છે. કયા વિના કોઈ સમજી જાય તો શું વાત છે. જિંદગીમાં છે અલગ અલગ ચહેરા, છે અલગ અલગ ચહેરા, પણ કોઈ અચિંતું અજાણ્યું હસી જાય તો શું વાત છે. જિંદગીમાં છે ભાત અલગ અલગ ચહેરા, પણ કોઈ ઓચિંતું અજાણ્યું હસી જાય તો શું વાત છે. દાદા સાહેબ, જિંદગી એ પ્રેમનું બીજું નામ છે, જિંદગી એ પ્રેમનું બીજું નામ છે, પણ તમે જ પ્રેમ છો એમ કહી જાય તો શું વાત છે. જિંદગી એ પ્રેમનું બીજું નામ છે, પણ તમે જ પ્રેમ છો એમ કોઈ કહી જાય તો શું વાત છે. પોતાના માટે તો બહુ જ સૌ લોકો જીવે છે, પોતાના માટે તો બધા જીવે છે, પણ બીજા માટે કોઈ જીવી જાય તો શું વાત છે. પોતાના માટે તો સૌ લોકો જોવે છે, પણ બીજા માટે કોઈ જીવી જાય તો શું વાત છે. નથી લખતા આવડતું મને કાંઈ, નથી લખતા આવડતું મને કાંઈ, પણ આમ જ કાંઈ લખાઈ જાય તો અને તમને ગમી જાય તો શું વાત છે. આવી એક કવિતા મહેતા માટે સરસ, મારે તો એમનો બહુ ઓછો પ્રેક છે, પણ એમના માટે મેં થોડાક શબ્દો લખ્યા છે, મને બહુ ગમ્યા છે. અને પછી છે ને આપણા પ્રીતિબેન આ રહે છે, તન્વીબેન એક સરસ ગીત ગાશે, અને પછી થોડું એક ઈચ્છા હોય તો મારે છે ને 3-4 સોંગ અહીંયાથી વગાડવા છે, તમારે ખાલી આઈડેન્ટિફાઈ કરવાના, મજા આવશે. એક થોડોક તમારા આપણાના જમાનાના, જૂના જમાનાના. આમનો બહુ આછો પાતળો પરિચય છે. વિદ્યાની વિમલતા, સ્નેહની સુવાસ અને માનવતાની મહેક થી એમનું જીવન પુષ્પ મધમધે છે. આત્મશ્રદ્ધા, આત્મગૌરવ, સ્વમાન અને સ્વાભિમાન,
સ્વરચના અને સૌજન્યતા, સરળતા અને સરસતા એમના જીવનના અમૂલ્ય આભૂરણો છે. મહામાનવનું જીવન સ્વયં એક કાવ્ય હોય છે. મહામાનવનું જીવન સ્વયં એક કાવ્ય હોય છે. વાણી તો છે સ્પષ્ટ, નથી એમાં કોઈ નવાઈ. મૌન પણ એમનું સકલ અને શ્રાવ્ય છે. ઈશનો એમના પર બહુ પ્યાર છે. ઈશનો એમના પર બહુ પ્યાર છે. જ્ઞાન ભક્તિ કર્મ પર અસવાર છે. ધન્ય જીવન એમનું ક્લેશ તણું જ્યાં નામ નથી. ધન્ય જીવન એમનું જ્યાં ક્લેશ તણું નામ નથી. કાવ્ય રમે જેના ચહેરા પર રાગ દ્વેષને સ્થાન નથી. જીવન એમનું સૌરભ ભર્યા ફૂલોની છાપ છે. નથી છુપું કાંઈ, પ્રભુ પ્રેમની ખુલ્લી કિતાબ છે. એમના બધા કાવ્યો વાંચેલા છે. હજુ જો થોડો ટાઈમ હશે તો એમના માટે ગાઈશ, પણ એ પહેલાં આ બહેન બહુ સરસ ગાય છે, તો આપણે એ ગીત સાંભળીએ તો તમને ગમશે. એક પ્રાર્થના છે. ખીલવું અને ખરવું આ બંને તો હરી થકી થતું હોય છે, પરંતુ ખીલવા અને ખરવાની વચ્ચે મહેકી જવું એ આપણા સ્વભાવ થકી થતું હોય છે. મહેતા સાહેબની કર્તવ્ય નિષ્ઠાને જો આપણે પંક્તિમાં ઢાળવી હોય તો આ પંક્તિ જેવી સરળ અને સહજ મને કોઈ લાગી નહીં. એમની કર્તવ્ય નિષ્ઠાની મેં ઘણી બધી વાતો સાંભળી અને એનું જ અત્તર જાણે અત્યારે ફેલાઈ રહ્યું છે આપણા બધાની વચ્ચે. કોઈ બીજી સુગંધની જરૂર જ નથી લાગી રહી. એક પ્રાર્થના સાથે ભગવાનની હું એક પ્રસ્તુત કરીશ. નીલકમલ પિક્ચરથી આશાજીની ગાયેલી પ્રાર્થના છે. મેં તુજી સે ક્યા માંગું
ને એક બીજી કવિતા સિલેક્ટ કરી છે, બહુ સરસ મને ગમી એમને. છોટી સી જિંદગી હૈ, છોટી સી જિંદગી હૈ, હર હાલ મેં ખુશ રહો. છોટી સી જિંદગાની હૈ, હર હાલ મેં ખુશ રહો. જો ચહેરા પાસ ન હો, જો ચહેરા પાસ ન હો, ઉસકી આવાજ મેં ખુશ રહો. જો ચહેરા પાસ ન હો, ઉસકી આવાજ મેં ખુશ રહો. કોઈ રૂઠા હો તુમસે, કોઈ રૂઠા હો તુમસે, ઉસકે ઇસ અંદાજ સે ખુશ રહો. ઇસકે ઇસ અંદાજ સે ખુશ રહો. જો લોટ કર નહીં આને વાલે, જો લોટ કર નહીં આને વાલે, ઉન લમ્હો કી યાદ મેં ખુશ રહો. ઉન લમ્હો કી યાદ મેં ખુશ રહો. કલ કિસને દેખા હૈ, કલ કિસને દેખા હૈ, અપની આજ મેં ખુશ રહો. અપને આજ મેં ખુશ રહો. ખુશિયો કા ઇંતજાર કિસ લીએ, ખુશિયો કા ઇંતજાર કિસ લીએ, દૂસરો કી મુસ્કાન મેં ખુશ રહો. દૂસરો કી મુસ્કાન મેં ખુશ રહો. ક્યું તડપતે હો હર પલ કિસી કે સાથ કો, ક્યું તડપતે હો હર પલ કિસી કે સાથ કો, કભી તો અપને આપને ખુશ રહો, કભી તો અપને આપને ખુશ રહો. છોટી સી જિંદગી હૈ, હર હાલ મેં ખુશ રહો. તમારે કોઈ ગીત ગાવું હોય તો બહુ સરસ ગીત છે, ગાઈ શકાય એવું છે. તો હું ખાલી તમને ક્લુ આપું છું, તમારી આઈડેન્ટિફાઈ કરી નહીં આવો ગાઓ તો મહેતા સાહેબને પછી ગવડાવીએ ગીત. એવું સરસ ગીત છે. આઈડેન્ટિફાઈ કરો તમારે. Yeah.
જીવી લો મોજ મારીને ખુશીઓનો એ જ દામ છે. માનો કે ન માનો ઉંમરનો પણ એક જામ છે. જીત પર હસતો રહ્યો ને હાર પર પણ હસતો રહ્યો. જીત પર હસતો રહ્યો હાર પર પણ હસતો રહ્યો. ફૂલની સૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. ફૂલની સૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. ઓ મુસીબત એટલી જિંદા દિલીને દાદ આપ. એટલી જિંદા દિલીને દાદ આપ. તે ધરી તલવાર તો હું ધાર પર પણ હસતો રહ્યો. તે ધરી તલવાર તો હું ધાર પર પણ હસતો રહ્યો. પછી આ સાહેબનું છે. જન્મ્યો છું હું મારી રીતે મરવાનો પણ મારી રીતે. જન્મ્યો છું હું મારી રીતે મરવાનો પણ મારી રીતે. જીવું છું પણ મારી રીતે મુક્ત રહીને મારી રીતે. શ્રદ્ધા મારી સો વર્ષની વિશ્વાસ મારો મારું ઘર. તમે જીવો તમારી રીતે. કાંતિ સમજાવે સારી રીતે. બહુ ગમે છે. મસ્તી ભર્યા નયનની મસ્તી મને ગમે છે. સાને ગમે ના પૂછો એમ જ મને ગમે છે. જુદા ફરી મળે કાંતિ જુદાઈ ગમી મને છે. જીવન નવું મૃત્યુ પછી મરવું મને ગમે છે. સરળ મનનો સાચો માણસ મનથી જે મોજમાં રહે હસતા મોયે જીવે જિંદગી. કાંતિને બહુ ગમે. પ્રેમ હોય આ જિંદગીમાં મગરૂર મસ્તીમાં રહે જીતી ગયો એ જિંદગી. પ્રેમ હોય આ જિંદગીમાં મગરૂર મસ્તીમાં રહે જીતી ગયો એ જિંદગી. સામે વહેણ કાંતિ વહે. તમારા બધા કવિ કાવ્યો મેં બધા વાંચ્યા છે. બહુ મજા આવી ગઈ છે. આમાં તો મસ્ત થઈને જીવો તો મીઠું ઝરણું છે જિંદગી. મસ્ત થઈને જીવો તો મીઠું ઝરણી ને જિંદગી. અને નિશાસા નાખશો તો સહરાનું રણ છે જિંદગી.
બોજ સાથે અને માથે લઈને શું કરવા ફરો છો? બોજ સાથે અને માથે લઈને શું કરવા ફરો છો? જોઈ સમજીને જીવો તો હસીન છે જિંદગી, તો હસીન છે જિંદગી. જરા હસતા રમતા જીવો જગત બદલાઈ જશે, જરા હસતા રમતા જીવો જગત બદલાઈ જશે. સીધી બોજ લઈને ફરશો જીવન કરમાઈ જશે. હસવા માટે જન્મ મળ્યો છે, રડવાથી યશ કોને મળ્યો છે? હસવા માટે જન્મ મળ્યો છે, રડવાથી યશ કોને મળ્યો છે? હસો અને હસાઓ જગત બદલાઈ જશે, જીવન બદલાઈ જશે, જગત બદલાઈ જશે, જીવન બદલાઈ જશે. આશય પ્રભુએ આપેલું સુંદર ઘરેણું છે, માટે હસો અને હસાઓ, જીવન બદલાઈ જશે. પણ તમારા મનમાં જે પ્રસન્નતા ઉદભવે છે ને,
એમની કોઈ એકજૂટ બેજોડ ઉત્પાદન છે. તમે હંમેશા તમારા હૃદયમાં સફળતાનાથી એક પ્રસન્નતાનો અનુભવ કરો છો. માટે દ્રષ્ટિ નિર્બળ, દ્રષ્ટિનો ઉઘાડ, વૃત્તિ નિર્બળ, આત્મા અમી, વચનમાં માધુર્ય અને હૃદયમાં કરુણા હંમેશા રાખજો. આગલા વર્ષોના સુખોને પકડી રાખજો, આગલા વર્ષોના સુખોને પકડી રાખજો, નહીતર પાછલા વર્ષો નીરસ લાગશે. નહીં તો પાછલા વર્ષો નીરસ લાગશે. જન્મ મળે છે, જન્મ મળે છે, મોત આવે છે, પણ જીવન તો પેદા કરવું પડે છે. બર્થ ઇઝ નોટ યોર ચોઇસ, ડેથ ઇઝ નોટ યોર ચોઇસ. બી એન્ડ ડી નો ચોઇસ, બટ બિટવીન બી એન્ડ ડી દેર ઇઝ અ સી. તો હાઉ ટુ લીવ યોર લાઈફ ઇઝ યોર એબ્સોલ્યુટ ચોઇસ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પોતાની સ્ટાઇલ બિંદાસ હોવી જોઈએ. સાહેબ ભાઈ બહુ શીખવા જોઈએ. પોતાની સ્ટાઇલ બિંદાસ હોવી જોઈએ. દુનિયાની નજર તારા પર હોવી જોઈએ. દુનિયાની નજર તારા પર હોવી જોઈએ. જીવન એવું જીવો, જીવન એવું જીવો કે ભગવાન પણ કહે, ભગવાન પણ કહે આ નંગને તો ફરી વાર માણસ બનાવવો જ જોઈએ. ચાલો કેટલું મોતી ફરે છે, આ નંગને તો સારા ભગવાન બનાવવો જોઈએ. બરોબર, સાહેબ માટે લખ્યું છે મેં કે ચાલો કેટલું મોતી ફરે છે.
तो आप ही दे माइक चल
आया है मुझे फिर याद वो जालिम, गुजरा जमाना बचपन का, हाय रे अकेले छोड़ के जाना, और नाना बचपन का, आया है मुझे फिर याद वो जालिम। बचपन का आया है मुझे फिर याद वो जालिम। इसकी सबको पहचान नहीं, इसकी सबको पहचान नहीं, ये दो दिन का मेहमान नहीं, ये दो दिन का मेहमान नहीं, मुश्किल है बहुत आसान नहीं, मुश्किल है बहुत आसान नहीं, ये प्यार भुलाना बचपन का, आया है मुझे फिर याद वो जालिम। मिलकर रोए फरियाद करे उन बीते दिनों की याद करे, मिल कर रोए फरियाद करे उन बीते दिनों की याद करे, ऐ काश कहीं मिल जाए कोई, ऐ काश कहीं मिल जाए कोई, जो मीत पुराना बचपन का, आया है मुझे फिर याद वो जालिम, गुजरा जमाना बचपन का, हाय रे अकेले छोड़ के जाना, और नाना बचपन का। जब जब बहार आई और फूल मुस्कुराए, मुझे तुम याद आए, मुझे तुम याद आए। जब जब बहार आई और फूल मुस्कुराए, मुझे तुम याद आए, मुझे तुम याद आए। जब जब भी चाँद निकला और तारे जगमगाए, मुझे तुम याद आए, मुझे तुम
जब जब मेरे तराने दुनिया ने गुनगुनाए मुझे तुम याद आए, मुझे तुम याद आए। एक प्यार और वफा की तस्वीर मानता हूँ, एक प्यार और वफा की तस्वीर मानता हूँ। तस्वीर क्या तुम्हें मैं तकदीर मानता हूँ। देखी नजर ने खुशियाँ या देखे गम के साए मुझे तुम याद आए, मुझे तुम याद आए। जाए बेवफाई मुमकिन है जिंदगानी कर जाए बेवफाई, लेकिन ये प्यार वो है जिसमें नहीं जुदाई। हो इस प्यार के फसाने जब जब जुबां पे आए मुझे तुम याद आए, मुझे तुम याद आए। जब जब बहार आई और फूल मुस्कुराए मुझे तुम याद आए, मुझे तुम याद आए। सफर मेरा ही मिलते हैं बिछड़ जाने को और दे जाते हैं यादें तन्हाई में तड़पाने को। ओ हो ओ हो ओ हो ओ हो जीवन के सफर मेरा ही मिलते हैं बिछड़ जाने को और दे जाते हैं यादें तन्हाई में तड़पाने को।
आपकी दौलत वाले सब सुनते हैं दिल के नाले हो ये रूप की दौलत वाले सब सुनते हैं दिल के नाले तकदीर न बस में डाले इनके किस दीवाने को जीवन के सफर में रही मिलते हैं बिछड़ जाने को और दे जाते हैं यादें तन्हाई में तड़पाने को जो इनकी नजर से खेले दुख पाए मुसीबत झेले हो जो इनकी नजर से खेले दुख पाए मुसीबत झेले फिरते हैं ये सब अलबेले दिल लेके मुकर जाने को जीवन के सफर में रही मिलते हैं बिछड़ जाने को और दे जाते हैं यादें तन्हाई में तड़पाने को दिल लेके दगा देते हैं एक रोग लगा देते हैं ओ दिल लेके दगा देते हैं एक रोग लगा देते हैं हंस हंस के जला देते हैं ये हुस्न के परवाने को जीवन के सफर मेरा ही मिलते हैं बिछड़ जाने को और दे जाते हैं यादें तन्हाई में तड़पाने को ओ हो ना लगे आइए आइए तशरीफ लाइए मैं तशरीफ ला नहीं रही हूँ तशरीफ ले जा रही हूँ कहाँ मिसेस वर्मा के यहाँ मिसेस वर्मा के यहाँ लेकिन तुमने मुझे पहले क्यों नहीं बताया खैर चलो ना 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 आपको चलने के लिए किसने कहा है वहाँ सिर्फ लेडीज पार्टी है लेडीज तो फिर मर्द क्या करें आराम इतनी हसीन रात में आराम आपका प्रोग्राम कैंसिल इम्पॉसिबल मैं वादा कर चुकी हूँ वादे तो आप मुझसे भी बहुत सारे कर चुकी हैं अभी कल ही तो कह रही थी कि हर जन्म में साथ आएंगे साथ जाएंगे अभी 24 घंटे भी नहीं हुए मुझे अकेला छोड़ के जा रही हो आप भी जाओ मुझे देर हो रही है मैं जा रही हूँ नहीं तुम नहीं जा सकती जहाँ चलेंगे साथ चलेंगे समझी जी नहीं मैं अकेली जा रही हूँ चले थे साथ मिलके चलेंगे साथ मिलकर चले थे साथ मिलके चलेंगे साथ मिलकर तुम्हें रुकना पड़ेगा मेरी आवाज सुनकर चले थे साथ मिलके चलेंगे साथ मिलकर तुम्हें रुकना पड़ेगा मेरी आवाज सुनकर चले थे साथ मिलके
सदाएं हमें जीने न देंगी तुम्हारी ये निगाहें। समझ लो बात दिल की तुम्हें देंगे दुआएं। चले थे साथ मिलके चलेंगे साथ मिलकर तुम्हें रुकना पड़ेगा मेरी आवाज सुनकर। चले थे साथ मिलके मदहोश कर दो। भड़क उठे हैं शोले इन्हें खामोश कर दो। हमारा होश ले लो हमें बेहोश कर दो। चले थे साथ मिलके चलेंगे साथ मिलकर तुम्हें रुकना पड़ेगा मेरी आवाज सुनकर। चले थे साथ मिलके।